સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારથી લઈ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચશે સરકારની કલ્યાણકારી યોજનાના લાભો ઘર આંગણે. સુરેન્દ્રનગર જિલ્લામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ઉત્સાહભેર ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થવાનું છે, જેમાં આવતીકાલે એટલે કે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં શહેરી વિસ્તારથી લઈ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ત્રિવિધ કાર્યક્રમો ઉત્સાહભેર યોજાશે. જિલ્લામાં યોજાનાર ત્રિવિધ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપતા જિલ્લા કલેક્ટર કેસી સંપટે જણાવ્યું હતું કે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સવારે 8 કલાકે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ તમામ તાલુકાઓમાં સવારે 10 થી સાંજે 5 કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમ, 11:30 કલાકે એક પેડ માં કે નામ કાર્યક્રમ જિલ્લાના તમામ તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે. વધુમાં ઉમેર્યું હતું કે તમામ કાર્યક્રમો તમામ શૈક્ષણિક સંસ્થા ગ્રામ્ય સ્થળ સુધી સુચારૂ રીતે યોજાય તે માટે જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા તાલુકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠક પણ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશની કામગીરી ભાગરૂપે સ્વચ્છતા બાબતે જનજાગૃતિ ફેલાવવા, નાગરિકોની ભાગીદારી વધારવા, લોકોમાં સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના સૂત્રને કાયમી ધોરણે ટકાવી રાખવાના હેતુથી તારીખ 17/9/2024 થી તારીખ 31/10/2024 સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં શરૂ થઈ રહ્યો છે. અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તારીખ 17/9/2024 થી સ્વચ્છતા હી સેવા અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારને જનભાગીદારીથી સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે. આવતીકાલે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ કુલ 3 કાર્યક્રમોનું ખૂબ ઉત્સાહભેર આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને સવારના 8 વાગ્યે એ સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમો સમગ્ર જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાથ ધરવામાં આવશે. એવી જ રીતે જે છે એ બીજો કાર્યક્રમ સેવા સેતુનો સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજવામાં આવી રહેલો છે, જેમાં 55 જેટલી સેવાઓનો લોકોને ઘર બેઠા લાભ મળે એનું આયોજન કરેલું છે. આ ઉપરાંત 11:30 એ ખાસ કરીને જે આપણો એક પેડ માં કે નામ એ કાર્યક્રમ વન વિભાગ દ્વારા યોજવામાં આવેલો છે. આ તમામ કાર્યક્રમોના આયોજન માટે એક સમગ્ર મીટિંગ એ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બોલાવવામાં આવેલી હતી, જેમાં ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ અને તમામ જિલ્લા તાલુકાના અધિકારીશ્રીઓ એ હાજર રહેલા હતા. ખાસ કરીને તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને ગ્રામ્ય સ્તર સુધી આ બધા જ કાર્યક્રમો યોજાય એનું એક સુચારુ આયોજન એ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા કરવામાં આવેલ છે. દીપક સિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીમડી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.